કોળી સમાજ દ્વારા ઋષિ ભારતીબાપુ વિરુદ્ધ ષડયંત્ર રચનાર આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ અર્થે નીલમબાગ પોલીસ મથક ખાતે અરજી કરવામાં આવી. અમદાવાદના સરખેજ ખાતે આવેલા આશ્રમના મહંત ઋષિ ભારતીબાપુ વિરુદ્ધ આશ્રમના મેનેજર રામભાઈ ગઢવી અને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ દ્વારા વિડીયો વાયરલ કરી બદનામ કરી ષડયંત્ર રચવામાં આવ્યું છે, જેના વિરોધમાં ભાવનગર કોળી સમાજના આગેવાનો દ્વારા નીલમબાગ પોલીસ મથકે ષડયંત્ર રચનાર બંને સામે કાર્યવાહી કરવાની માંગ અર્થે અરજી કરવામાં આવી હતી. આજે અમે નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે અમારા કોળી સમાજના ભાવનગર શહેર અને ગ્રામ્યના જે આગેવાનો અહીંયા એકત્રિત થઈ અને ફરિયાદ નોંધાવ્યો છે, એનો મુદ્દો એક જ છે કે સરખેજ અમદાવાદ સરખેજ ભારતીય આશ્રમનો જે મુદ્દો ચાલી રહ્યો છે એમાં એ મુદ્દો છે સંતોનો છે. ખરેખર જે અસામાજિક તત્વો એમાં જે આમાં રસ લે અને ગેરકાયદેસર જેની પાસે કોઈ કોર્ટનો ઓર્ડર નથી છતાં પણ જેને ગેરકાયદેસર કબજો કર્યો છે અને એનું ઓડિયો રેકોર્ડિંગ મારી પાસે છે, આનો કબજેદારનો મેન જે ષડયંત્ર મેત્ર શું છે અને એ છે પાલીતાણાના હિસ્ટ્રી સેટર એવા રામભાઈ ગઢવી, એની ઉપર તમને કહું 33 ગુના છે. અને બીજો મુદ્દો એ છે કે કીર્તિ પટેલ કે જે સ્ત્રી જાતિ ઉપર કલંક છે જેમના તમે વિડીયો પણ પરિવાર સાથે જોઈ ન શકો એવા, અને બીજી વસ્તુ કે આ કીર્તિ પટેલે હરેક સમાજની મહિલાઓને ટાર્ગેટ કરી છે અને અત્યારે કાઠી સમાજના દીકરી એવા મહામંડલેશ્વર 1008 વિશ્વેશ્વરી માતાજીને જેમને અનૈતિક સંબંધોનો આક્ષેપ કરી અને જેની પાસે પાયાવીઓનો આક્ષેપ કર્યા જેની પાસે કોઈ પ્રૂફ નથી અને જે 1008 મહામંડલેશ્વર એવા માતાજીને જેને આક્ષેપ કરી અને જે કલંક લગાડ્યા છે, તો આવી જે સ્ત્રીઓ છે જે સ્ત્રી સમાજ ઉપર જે હું તમને કહું સ્ત્રી જાતિ ઉપર કલંક છે જેમને અસંખ્ય ગુનાઓ છે, એવી સ્ત્રી પણ જો આ ભારતીય આશ્રમમાં આવી અને કબજો જમાવે અને અમારા સમાજના નહીં દરેક સમાજના લોકોને વિડીયો બનાવીને ટાર્ગેટ કરે છે અને ખોટા બદનામ કરે છે, કોઈ એક સાથે 200 જણાને ત્યાં લાવી અને બિનકાયદેસર કબજો કર્યો છે. રામભાઈ ગઢવી ખૂબ પોતે કબૂલે છે મારી યારે ઓડિયામાં કે આ આખો ષડયંત્ર મેં રચેલું છે મુનાભાઈ, અને તમે પણ ત્યાં આવો હું તમારું ત્યાં સેટિંગ પડાવી દઈશ, તમે એકવાર હરિયાનંદ બાપુ સાથે આવો તો હું તમારી આ તમારું જે છે કાંઈ નિરાકરણ લાવી દઈશ. મુદ્દા નંબર 3, હરિયાનંદ બાપુ છે એ પણ કોઈ દૂધે ધોયેલા નથી, એમને વિરોધ તો ઓડિયો વાયરલ થયેલા છે, એક વર્ષા ભારતી હતા એમને વિડીયો ઓડિયો વાયરલ થયેલા છે. તો મારું રામ ગઢવી અને કીર્તિ પટેલને એવું કહેવું છે કે અમારા તો જે આ જે અમારા નહીં સંતને કોઈ સમાજ નથી હોતો, પરંતુ જે આ ઋષિ ભારતી બાપુ ઉપર અને વિશ્વભરી ભારતીમાં ઉપર જે માતાજી છે એમની ઉપર જે આક્ષેપ કર્યા છે એના તમારી પાસે કોઈ પ્રૂફ હોય તો કહો, અમે તમારે આ આ મેટલ છે એનું સોલ્યુશન લાવી આપશું. ઋષિ ભારતી બાપુ છે એ અમારા કોળી સમાજના ગોત્ર છે એટલે એમની પ્રત્યે અમને માન છે અને ભારતીય ઋષિ ભારતી બાપુને હજી પણ કોઈ એવું મનમાં નથી કે હું એક સમાજનો સંત છું.